મહુવા તાલુકાના ગુણસવેલ ગામમાં જીબીમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. મહુવા તાલુકાના ગુણસવેલ ગામમાં ગત રોજ 12/8/21 ના રોજ ગુણસવેલ ગામમાં હડપતિવાસમાં રહેતા એક પરિવાર રાઠોડ સમાજનો એક ગરીબ પરિવાર કોરોનાની મહામારીમાં કંઈ કામ ધંધો ન મળતા પરિવારનું ભરણ પોષણ કરવા માટે એમને એક ગાય પાડવાનું નક્કી કરી એમને બચાવેલ પૈસામાંથી અથવા લોન લઈ ગાય ખરીદી કરી એક ટંકનું 10 લીટર દૂધ આપવાનું ચાલુ કરતા એમના કુટુંબ પરિવારમાં આવક થતા ખુશાલીમાં જીવવા લાગ્યા હતા. કે કોણ જાણે આવા બેદરકારી દાખવતા જીબીની બેદરકારીના કારણે 12/8/2021 ના રોજ જીવિત વાયર તૂટી પડવાને કારણે ઘાસ ચારતો ચરતી ગાયના પગમાં જીવિત તાર અડી જતા ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ગાયનું મરણ થયાનું પરિવારને જાણ થતા કોઈ ઘરનું સદસ્ય મરણ થયું હોય તેમ ગાય માથા પર માથું નાખીને રડી અને કલ્પાન કરતા નજરે પડી રહ્યા હતા. આ પરિવારના મોંમાંથી રોટલો છીનવાઈ જતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. હવે જીબી કંપની દ્વારા પરિવારને શું સહાય કરે છે, કેટલું વળતર ચૂકવે છે તે જોવું રહ્યું. જો આ પરિવારને કાયદેસર વળતર ચૂકવવામાં ન આવે તો રાઠોડ સમાજ તથા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આગળની કાર્ય કરવાની પરિવારને આશ્વાસન આપતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. નામ જીતેશભાઈ મોહનભાઈ રાઠોડ, ગુણસવેલ રહેમ છું. અમારો ગાય અહીંયા કરંટ લાગીને મરી ગયો છે. હું એ ગાય પણ જ નિર્ભર છું, રહેતો એ જ મારું ગુજરાન છે. ગાયનું દૂધ કેટલું? ગાયનું દૂધ 10 લિટર ભરાય એક ટાઈમનું.